નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણમાં લોન્ચ કરાઈ રોયલ રિસ્પેક્ટ પ્રીમિયમ વિસ્કી. સિવિલ હોસ્પિટલમાં મોબાઈલ ચોરી, તરખાટ મચાવતા ધાબળાવાળા ચોર આખરે પોલીસ પકડમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન. મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ બુકિંગ માટે દમણના સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન. હવે સમાચાર વિગતવાર જોઈએ. રોયલ રિસ્પેક્ટ પ્રીમિયમ વિસ્કી દમણમાં લોન્ચ કરાઈ. ખેમાની ગ્રુપ સ્પિરિટ ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેને દમણમાં રોયલ રિસ્પેક્ટ તેની નવીનતમ પ્રીમિયમ વિસ્કી લોન્ચ કરવાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. રોયલ રિસ્પેક્ટ પ્રીમિયમ વિસ્કી દમણમાં રજૂ કરવામાં આવી છે, જે પરંપરા અને નવીનતાના સારને કબજે કરતી ગુણવત્તાયુક્ત ભાવનાઓના માટે પ્રદેશનો સ્વાદ અને પ્રશંસાની બ્રાન્ડની માન્યતા દર્શાવે છે. સમગ્ર પ્રદેશ અને પડોશી પ્રદેશોમાં વિસ્કીના જાણકારોએ અંતે એક વિચિત્ર અને અપ્રતિમ વિસ્કીના અનુભવમાં સામેલ થવાની તક મળશે. રોયલ રિસ્પેક્ટ પ્રીમિયમ વિસ્કી એ ખૂબ જ અલગ મિશ્રણ છે, જે શ્રેષ્ઠ સ્કોચ માલ્ટ અને ભારતીય અનાજના સ્પિરિટને સંયોજિત કરીને કાળજીપૂર્વક રચવામાં આવ્યું છે. આ અનોખા ફ્યુઝન ક્રિસ્તીમાં પરિણમે છે, જે વૈભવી અને અભિજાત્યપણું સારને મૂર્ત બનાવે છે. દરેક વખતે આ વિસ્કીના પાત્રના પાંચ ઘટકોના સુમેળભર્યા સંયોજન અનાવરણ કરે છે, જે સ્મૂથનેસ, ફ્લેવર, બોડી મેલનેસ અને ફિનસ આ અસાધારણ મિશ્રણ ઇન્દ્રિયોને મોહિત કરવાનું વચન આપે છે. રોયલ રિસ્પેક્ટ આગામી અઠવાડિયામાં તમામ સંબંધિત આઉટલેટ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને યોગ્ય સમયે પ્રીમાઇસ અને ઓન પ્રીમાઇસ આઉટલેટ્સ પર પૂરતી દક્ષતા દ્વારા પ્રમોટ કરવામાં આવશે. ભારત આજે આલ્કોહોલ સેક્ટરમાં વિશ્વનો સૌથી ઝડપતા વિકસતા પીણા બજારોમાંનું એક છે. ભારત એક વૈવિધ્યસર બજાર હોવાના કારણે ઉદ્યોગ માટે કસ્ટમાઇઝ કરવા માટે એક આકર્ષક તક છે. એ કારણે વસ્તીની સ્વાદ પસંદગીઓ દર થોડાક 6 કિલોમીટરે બદલાય છે. આજ હમને સેમી પ્રીમિયમ રેન્જ મેં રોયલ રિસ્પેક્ટ બ્રાન્ડ લોન્ચ કિયા હૈ ઓર યે બ્રાન્ડ ઇસકે પોઝિશન વિલ બી અગેન્સ્ટ ધ પ્લેયર્સ ઓલરેડી એક્ઝિસ્ટિંગ ફોર એક્ઝામ્પલ ઇન ધ કેટેગરી ધિસ રોયલ સ્ટેગ, ઓલ સીઝન્સ, રોયલ ગ્રીન એક્સેટ્રા. દેખિયે ઇસમે હમને કાફી હર એક ચીજ કા એક યુનિકનેસ હોતા હૈ, એક યુએસપી હોતા હૈ. ઓર ઇસ યુનિકનેસ ને ક્યા યુએસપી યે હૈ કે મેં આપકો બોલ સકતા હું, બટ આપ જબ ઇસ પ્રોડક્ટ કો ટેસ્ટ કરેંગે આઈ વોન્ટ યુ ટુ બી ધ જજ ઓફ ઇટ. બટ મેં આપકો બોલ સકતા હું ઇસમે કેરેક્ટર હૈ, ઇસમે ફુલ બોડી હૈ, ઇસમે ફ્લેવર હૈ, ઇસમે સ્મેલ હૈ, ઇસમે સ્ટ્રેન્થ હૈ, એન્ડ ઇસમે વો ફીલિંગ ગુડ ફેક્ટર હૈ. તો હમને ઇસકા ઓલ ઇન્ડિયા પેનલ પે ટેસ્ટિંગ કરાયા. ઇસકો ક્વાન્ટિટેટિવ ટેસ્ટિંગ બોલતે હૈ. 650 પીપલ કો બ્લાઇન્ડ ટેસ્ટિંગ કરાયા વિથ ધ ડિફરન્ટ બ્રાન્ડ્સ અલોંગ વિથ આર બ્રાન્ડ્સ. ઓર ઉસમે હમારા બ્રાન્ડ ટોપ પે આયા હૈ. ઉસકે હિસાબ સે હમને ફિર યે નિર્ણય લિયા થા, યે ડિસિઝન લિયા થા કે હમ ઇસ બ્રાન્ડ કો આગે કરેંગે, ઇસ બ્રાન્ડ કો આગે બઢાએંગે. ઓર ઉસ હિસાબ સે હમને યે સોચા કે યે બ્રાન્ડ કો હમ અભી લોન્ચ કરેંગે. દમણ મેં તો હમને મેન્યુફેક્ચરિંગ કી હૈ, બિકોઝ જૈસે કે હમ ચાહતે હૈ કે જૈસે સિંગલ મોલ્સ મેં ભી હર એક સ્ટેટ કા પબ્લિસિટી હુઆ હૈ, હર એક સ્ટેટ રેકગ્નિશન હુઆ હૈ. હમ ભી ચાહતે હૈ કે હમારે બ્રાન્ડ્સ ઓર હમ જો કરે દમણ દીવ સિલવાસા મેં, ઉનકો ભી ઉસ કેટેગરી કા રેકગ્નિશન મિલે. એન્ડ હમારી જો કમ્યુનિટી હૈ, દે શુડ ઓલ્સો એન્જોય ધ ગ્રોથ પ્રોડક્ટ એટ એન અફોર્ડેબલ પ્રાઇઝિંગ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ઇન ક્વોલિટી, ટેસ્ટ and consumer experience. I would just say come and buy a bottle and try the drink and see the character, see the flavor, see the smoothness. We are a different packaging and in a different liquid at a very affordable pricing. વલસાડ સિવિલ હોસ્પિટલમાં રાત્રે ધાબળા ઓઢીને મોબાઈલ ચોરી, તરખાટ મચાવતા ધાબળાવાળા ચોર આખરે પોલીસ પકડમાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સિવિલ હોસ્પિટલમાં રાત્રે દર્દીઓ અને તેમના સ્વજનોના મોબાઈલ ચોરતા બે આરોપીઓને ઝડપી લીધા છે.
વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે જઈ હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે મોબાઈલની ચોરી કરી ફરાર થઈ જતા બે જેટલા ચોરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને બંને ચોર પાસેથી 7 જેટલા મોબાઈલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલમાં મોબાઈલ ચોરી કરી તરખાટ મચાવતા ચોરને ઝડપવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મુખ્ય ગેટ નજીક બે શંકાસ્પદ ઈસમો દેખાઈ આવ્યા હતા. પોલીસે બંને ઈસમોની બેગ ચેક કરતા તેમાંથી બે ધાબડા મળી આવતા પોલીસે સીસીટીવીમાં ચોરી કરતા ચોર ઈસમની ઓળખ કરી બંને ઈસમોની અટકાયત કરી વલસાડ સિટી પોલીસ મથકે લઈ આવી પૂછપરછ હાથ ધરી હતી. વધુ પૂછપરછ દરમિયાન બંને ઈસમોએ સિવિલ હોસ્પિટલમાંથી 7 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી છે. હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરી કરનાર રમણભાઈ કાશીનાથ જોગાડિયા રહે વાપી ભડકમોરા ઈશ્વરભાઈની ચાલ રૂમ નંબર 1 ભાડાનું ઘરમાં મૂળ રહે ધરમપુર શિંગડમાળ ફળિયું અને પ્રકાશ સુદામા બિંદે રહે ઉમરગામ રેલવે સ્ટેશન ઈસ્ટ શમશેરભાઈની ચાલ મૂળ બિહારની ધરપકડ કરી જેના સળિયા પાછળ ધકેલી દીધા છે. બંને ચોર પાસેથી મળેલ 7 નગ અલગ અલગ કંપનીના મોબાઈલની કિંમત રૂપિયા 38,000ના મોબાઈલ કબજે કરી વલસાડ સિટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન. મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ બુકિંગ માટે દમણના સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન. અબ સાકાર હોગા આપકા સપના, એક લક્ઝુરિયસ રો હાઉસ કા. દમણ ઓર ઉમરગાંવ કે પાસ સનરાજ ડેવલપર્સ કા નયા પ્રોજેક્ટ સુવર્ણ ભૂમિ રેસિડેન્સી 3 and 4 BHK લક્ઝુરિયસ રો હાઉસ. ઇસકે સાથ ક્લબ હાઉસ, જિમ હોલ, ઇન્ડોર ગેમ્સ, ચિલ્ડ્રન પાર્ક, લેન્ડસ્કેપ ગાર્ડન ઓર સ્વિમિંગ પુલ જૈસી સુવિધાએ ભી ઉપલબ્ધ. સુવર્ણ ભૂમિ રેસિડેન્સી, કલાઈ લેક કે પાસ, ટાટા વાડી, કલગાંવ કોસ્ટલ હાઈવે, ફંસા, ઉમરગાંવ. સંપર્ક કરે 8758222009. વિરામ બાદ આપનું સ્વાગત છે. ધાણુ તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાજપૂતે જિલ્લાના તમામ જનતા પાર્ટી કાર્યકરો અને પૂર્વ મંત્રી કૃપાશંકરસિંહની હાજરીમાં દહાણુ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કેક કાપી આ પ્રસંગે ભરતભાઈ રાજપૂત દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. બ્લડ ડોનેશન કેમ્પ, મહાઆરોગ્ય કેમ્પ, આસ્થમા, ડાયાબિટીસ ચેકઅપ અને ફ્રી ચેકઅપ અને સારવાર અને ચિંચનીના મુસ્લિમ ભાઈઓ કૃપાશંકરસિંહની સામે ભાજપમાં જોડાયા. આ પ્રસંગે જિલ્લાના તમામ કાર્યકરો, કોર્પોરેટરો, ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચો, ચેરમેન સભ્યો, જિલ્લા પરિષદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મંત્રી કૃપાશંકરસિંહ, ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાજપૂત, જગદીશભાઈ રાજપૂત, ધારાસભ્ય શ્રીનિવાસ વનાગા, ધારાસભ્ય અમિત ખોડા, વિલાસ અને હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. आज इथे उपस्थित सर्व जिल्ह्याचे कार्यकर्त्यांना हे सांगू इच्छितो का हे कार्यक्रम जे आज मोदीजीच्या वाढदिवसा निमित्त आज जिल्हास्तरीय हे सुरू झाला. इथे आता प्रत्येक मंडलमध्ये 17 ते 2 तारीख पर्यंत आपल्याला घ्यायचं आहे. प्रत्येक मंडलमध्ये आपण जिल्ह्याच्या जिल्हास्तरीय बसून ते ठरवून घेऊ कार्यक्रम कसा घ्यायचा आहे 17 ते 2 तारीख. आणि कार्यक्रम करताना पूर्ण जिल्ह्यामध्ये मंडलमध्ये जोरात करा, कारण ह्या वर्ष आपल्यासाठी खूप महत्वाचं आहे. आणि प्रत्येक भाषांमध्ये जेव्हा मला संधी भेटते तेव्हा मी भाषांमध्ये हेच बोलतो का हा वर्ष 6 महिने आपल्यासाठी भरपूर काम करायचं आहे, कारण ह्या 6 महिन्यामध्ये आपलं जिल्ह्याचं भविष्य ठरणार आहे. दिल्लीमध्ये मोदीजी बसणार, महाराष्ट्रामध्ये देवेंद्रजी बसतील, परत इथे मंचावर उपस्थित आमदार खासदार पण सर्व व्हायला पाहिजे का नाही, व्हायला पाहिजे का नाही. इथे मंचावर उपस्थित असतील त्याच्यामध्ये 3 आमदार, 1 खासदार, खासदार म्हणला साहेब आपला खासदार व्हायला पाहिजे त्या मला. तर आपली सर्वांची ताकद आहे भारतीय जनता पार्टीची. 2014 मध्ये भारतीय जनता पार्टी 1 नंबरचा पक्ष होता जिल्ह्यामध्ये. आपल्याकडे आमदार, खासदार, पालकमंत्री, जिल्हा परिषद अध्यक्ष, त्याच्यामध्ये पहिली जिल्हा परिषद अध्यक्ष जे आपल्या पालघर पार्टीमधून बसलेले सुरेखा चितला मॅडम, ते आपले पालघरची त्याच्या पहिली जिल्हा अध्यक्ष आहे जिल्हा परिषदची. तर आपलं भविष्य फार उज्ज्वल आहे, फक्त कार्यकर्त्यापर्यंत पोहोचायचं आहे, कारण कार्यकर्ता भाजप, भारतीय जनता पार्टी मोदीजींना मानणारा वर्ग आहे.
फक्त आपण जाऊन त्यांना विश्वास निर्माण करायचा की आम्ही तुमच्या सोबत उभे राहणार आहोत. आपल्याला पूर्ण जिल्हा हातात घ्यायचा असेल तर दिवस रात्र एक करून 6 महिन्याची जंग आहे आपली, हे लढा आणि 10 वर्ष भारतीय जनता पार्टी जिल्ह्यामध्ये एक नंबर पक्ष राहतील हे माझ्या गणित आहे. सांगायला गेलं तर 2014 पूर्वी जेव्हा काँग्रेसचा राजवट होती आपल्या देशामध्ये, तेव्हाची परिस्थिती आणि आताची परिस्थिती याच्यामध्ये फरक बघितला तर त्यावेळेस आपला भारत देश कमी कमी 15-16 यादीमध्ये होता. आज आपल्याला अभिमानाने सांगता येईल की या नरेंद्र मोदी आणि यशस्वी पंतप्रधानामुळे आपल्या संपूर्ण विश्वामध्ये एक ताट मानेने हिंदुस्थानचं नाव घेतलं जातं आहे. आणि याच्यामध्ये अजून जर तिसरी टर्म देखील नरेंद्र मोदींनी काढली तर आपण जे महासत्ता आहे, अमेरिका असेल, इंग्लंड असेल किंवा ब्रिटन असेल, जे देशांच्या दुसऱ्या तिसऱ्या स्थानापर्यंत आपण पोहोचू शकू. आणि जरी तुम्हाला बऱ्याच जणांना वाटलं असेल की हा तर नरेंद्र मोदी आणि भाजपचा कार्यक्रम, परंतु इथे मी कसा, परंतु तरी पण मी खरं तर अटल बिहारी वाजपेयी असतील, प्रमोद महाजन असतील, गोपीनाथ मुंडे असतील आणि RSSच्या विचारधारेवर चालणारा एक कार्यकर्ता आहे. आणि कधी कधी माझ्यामुळेच 2018 भारतीय जनता पार्टी आणि शिवसेनेमध्ये कटुता निर्माण करणारा देखील एक कार्यकर्ता आहे. आणि ह्याचा आजचा केक नरेंद्र मोदीच्या वाढदिवसानिमित्त 2024 गोडवा निर्माण करणारा देखील कार्यकर्ता आहे. आणि खर तर त्यावेळेस भरतभाईंनी उल्लेख केला की 2000 म्हणजे पोटनिवडणुकीमध्ये खर तर मी वेगळा झाला नसता आणि भाजपमध्ये लढला असता तर कदाचित दुसरा खासदारही नसता, कदाचित माझीच संधी होती. पण जाऊ दे, ते भाग्याचा विषयाचा जगाचा नशिबाचा. परंतु मी तुम्हाला या नरेंद्र मोदीच्या वाढदिवसानिमित्त भारतीय जनता पार्टीच्या तर जिल्ह्यामध्ये अतिशय सुंदर काम चाललेलंच आहे आणि सर्व आज सामाजिक उपक्रमाच्या माध्यमातून असेल किंवा सेंट्रल गव्हर्नमेंटच्या योजना असतील किंवा आपल्या राज्याच्या योजना असतील, ज्या मागच्या सरकारनी महाविकास आघाडीच्या सरकारनी ज्या योजना निर्माण केल्या नाही, त्या प्रत्येक गरीबाला आणि प्रत्येक सामान्याला लाभ होईल अशा योजना झालेल्या आहेत. त्यामुळे प्रत्येकाच्या आपण प्रचार तर करणारच आहोत, आपली पोडीशी आहे, परंतु प्रत्येकाच्या हृदयामध्ये मनामध्ये बसून आहे की 2024 इलेक्शन कधी येतं आणि नरेंद्र मोदींना पुन्हा तिसरी टर्म आपण पंतप्रधान कधी करतोय, प्रत्येक सामान्याच्या जना मनामध्ये आहे. त्यामुळे 2024 आणि तिसरी टर्म तर नरेंद्र मोदी नक्कीच पार पाडतील. पण ह्या निमित्ताने मी नरेंद्र मोदींना देवाकडे प्रार्थना करते की तिसरी टर्म ऐवजी चौथी टर्म देखील पार करतील असं त्यांना उदंड आयुष्य लाभो. आणि सर्वांना भरतभाईंना देखील मी मनापासून धन्यवाद देईन, त्यांच्या वाढदिवसानिमित्त इथे चांगले सामाजिक उपक्रम तुम्ही पार पाडले, त्याचा देखील गोरगरिबांना नक्कीच लाभ होईल. आणि सर्व इथे जमलेल्या सर्व कार्यकर्त्यांना मी मनापासून शुभेच्छा देतो. थांबतो, जय हिंद, जय महाराष्ट्र. पालघर जिल्हा भाजपाचे अध्यक्ष सन्माननीय भरतसिंग राजपूतने यहाँ पे आदंडी हम देश के गौरव एक व्यक्तित्व जिनका आज जन्मदिन है, उस जन्मदिन के अवसर पर यहाँ पालघर में रक्तदान शिविर आयोजित किया गया है. इसके बाद आरोग्य शिविर है और आज से ये पंडरवाड़ा जो है 15 दिन का जो शुरुआत हुई है, नरेंद्र मोदी जी के जन्मदिन से लेकर के महात्मा गांधी की जयंती तक ये कार्यक्रम चलता रहेगा. और भगवान गणेश का परसों आगमन है, इसके बावजूद भी पूरे इलाके से लोग घर में लगे हुए हैं, मतलब भगवान गणेश के आगमन की तैयारी में, फिर भी लोग आकर के रक्तदान दे रहे हैं. और मैं तमाम नौजवान साथियों को बधाई देना चाहता हूं, साधुवाद देना चाहता हूं. कई लोगों ने 2 बार, कई लोगों ने 3 बार, 4 बार, जिनको मैं सर्टिफिकेट दे रहा था उनके चेहरे पर उत्साह एक दिखाई पड़ रहा था कि हम प्रधानमंत्री के जन्मदिन पर हम रक्तदान कर रहे हैं, ये अंदर जो खुशी है. मैं भी 32 बार अब तक रक्तदान कर चुका हूँ, डॉक्टर के मना करने के बाद अब नहीं देता. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ બુકિંગ માટે દમણના સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન.
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. માંડાસરી ગામ ખાતે 15 એકરમાં ફેલાયેલ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ બુકિંગ માટે દમણ સાંસદના હસ્તે ઉદ્ઘાટન કરાયું, જેમાં 5000 સ્ક્વેરફૂટથી લઈને 1,00,000 સ્ક્વેરફૂટ સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના બુકિંગ માટે શનિવારે દમણ સાંસદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લાના જાણીતા રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સરીગામ માંડા ખાતે એને પ્લોટમાં આકાર લેનાર આ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અંદાજિત 30 જેટલા પ્લોટ તૈયાર કરનાર વાપીના વોર્ડ નંબર 10ના નગરસેવક મંગેશ પટેલ, દીપક પાટીલ અને અન્ય મિત્રોનું આ નવું સાહસ કર્યું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે દમણ સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાર્કમાં સૌપ્રથમ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ સાંસદના હસ્તે પાર્કના પ્લોટ બુકિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ડેવલપર્સ દીપક પાટીલે જણાવ્યું હતું કે આ પાર્ક 15 એકરમાં ફેલાયેલ છે. પાર્કમાં પ્લોટ બુકિંગ કરનારા ઇન્વેસ્ટરના પ્રોડક્ટની હેરફેર માટે રોડની કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે. સરકાર દ્વારા MSMEને મળતી સુવિધાઓનો લાભ મળી શકે તે પ્રકારનું આયોજન કર્યું છે. ઇન્વેસ્ટરોને લાભ થાય તે માટે આ વિસ્તાર પસંદ કરવામાં આવ્યા છે, જે ઓરેન્જ ઝોનમાં આવે છે. આ પાર્ક પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, ગાર્મેન્ટ, એમિટેશન જ્વેલરી, કસ્ટમ ફર્નિચર, બ્યુટી એન્ડ કોસ્મેટિક, સ્ટોરેજ એન્ડ વેરહાઉસના બિઝનેસ માટે ઉત્તમ સ્થળ હોવાનું ડેવલપર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પાર્ક સરીગામના પ્લાસ્ટિક ઝોનથી નથી, માત્ર 1 કિલોમીટર દૂર છે. એ જ રીતે નેશનલ હાઈવે નંબર 48થી માત્ર 6 કિલોમીટરના અંતર પર છે. પ્લોટથી 15 કિલોમીટરના અંતરે એક્સપ્રેસ વે પસાર થવાનો છે. 2.5 કિલોમીટરના અંતર પર સરીગામ GIDC આવેલી છે. 12 કિલોમીટરના અંતરમાં આગામી સમયમાં નિર્માણ થનાર નારગોલ પોર્ટ છે અને મુંબઈથી માત્ર 2.5 કલાકમાં અહીં પહોંચી શકાય તેમ છે. ટૂંકમાં તમામ પ્રકારની કનેક્ટિવિટી અહીં ઉપલબ્ધ થતી હોવાનો રાગ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના સંચાલકોએ વ્યક્ત કર્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ બુકિંગના ઉદ્ઘાટન પ્રસંગે સરીગામના ઉદ્યોગપતિ કૌશિક પટેલ, બાલા રાય, વાપીના VIA પ્રમુખ સતીશ પટેલ, પાલિકા કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિત ઉમરગામ વાપી તાલુકાના રાજકીય આગેવાનો, SIA, VIA, UIAના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના સંચાલકોને શુભેચ્છા પણ પાઠવી હતી. આજે ઉમરગામ એક માંડા ગામમાં અંદર જે સાહસ કર્યો રમેશભાઈ અને મંગાભાઈ ને દીપકભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું. આટલી મોટી જવાબદારી, 15 એકરમાં જે પ્લોટો પાડ્યા, મેં જોયો નકશો આખો સરસ ને રિઝનેબલ ભાવે છે. લોકો આજે આદરણીય પ્રધાનમંત્રીની મોદી સરકારની અંદર કઈ કેટલી સુવિધા મળે, લોનો મળે, સબસિડી મળે, તો આપણે કેમ નહીં કરી શકીએ. માણસ હિંમત કરવું પડે, બેંકો પૈસા આપે અને એનાથી હિંમતથી આપણે કંઈ ને કંઈ કરીએ તો કંઈ કરશું તો કંઈ થશે, કંઈ નહીં કરશું તો કંઈ નહીં થશે. હિંમત એકદમ જરૂરી અને એની સાથે આશીર્વાદ જરૂરી. તો મેં તો પહેલી વાર એવો મંગાભાઈ મારા ખાસ મિત્ર, બધા જ મારા દોસ્તાર, તમે બી મારા મિત્ર, પણ આજે 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 નામ બી કહી આપું, મહાદેવ ઇન્ડિયસ પ્લોટ, તો એક મોડા એક નોર્મલ માધવજીના નામનો ઉલ્લેખ દરેક કરે, નાના મોટા દરેક સમાજ કરે. આજે જેટલા પણ અહીંયા મહેમાનો અને મારા જે બી માન સન્માનથી જે આવ્યા છે એને તહે દિલથી હું સ્વાગત કરું છું, અને નાની મોટી કંઈ પણ ભૂલચૂક થાય તો માફ કરજો. બીજી વસ્તુ, મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે આજે માંડા સરીગામમાં લાઇબ્રેરીથી આપણે જે ખતલવાડ રોડ છે ને ત્યાં આપણે 15 એકરમાં ચાલુ કર્યું છે. 5000 સ્ક્વેરફીટથી લઈને 10000, 15000, 20000, 1,00,000 સ્ક્વેરફીટ સુધીના બધા પ્લોટિંગ અવેલેબલ છે. આપણે અહીંયા 50 ફૂટ રોડથી લઈને 40 ફૂટ રોડની કનેક્ટિવિટી આપી છે. અને આજે આ સરકારમાં, આજથી 10 વર્ષ પહેલાં જો આપણે જોઈએ ને તો કનેક્ટિવિટી બહુ ઓછી હતી. આજે આ સરકારમાં જે બી ઇન્ડસ્ટ્રીયલની કનેક્ટિવિટીથી લઈને બધી વસ્તુ બહુ સારી છે અને આજે ગુજરાતને બહુ મોટો તક મળ્યો છે. આપણે આ કોવિડ પછીનું જો જોઈએ ને બધી રીતે તો બધી જ જગ્યા પર ઇન્ડસ્ટ્રીયલનું કનેક્ટિવિટી સારી છે. આજે આખા વર્લ્ડમાં આપણને આપણી પ્રગતિનો એક રસ્તો ખુલ્યો છે. એટલે નાની નાની MSME જે લાલુભાઈ થ્રુ કે બધા થ્રુ જે આપણને આટલો મોટો સહયોગ મળ્યો છે ઇન્ડસ્ટ્રીયલને, એનો બહુ સારો તક મળવો જોઈએ. ઇન્વેસ્ટરને સારું બેનિફિટ મળે છે, ઇન્ડસ્ટ્રી કનેક્ટિવ કરવાવાળાને સારી ઇન્ડસ્ટ્રીઓ મળે છે. એટલે આપણું એક વસ્તુ છે કે આપ કનેક્ટ થાઓ. નાની નાની ડિટેલિંગ બહુ બધી વસ્તુ છે, બરાબર છે. એટલે આપણે આવો માંડા સરીગામમાં, આપણે ઓરેન્જ ઝોન રિલેટેડ આપણે અહીંયા પ્લોટિંગ પાડ્યા છે. 5000 થી લઈને બધું અલગ અલગ અવેલેબલ છે, બરાબર છે. એટલે આપ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવો અને ડિટેલમાં જાણો
બહુ સારી તક છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણમાં લોન્ચ કરાઈ રોયલ રિસ્પેક્ટ પ્રીમિયમ વિસ્કી. સિવિલ હોસ્પિટલમાં મોબાઈલ ચોરી તરખાટ મચાવતા ધાબળાવાળા ચોર આખરે પોલીસ પકડમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન. મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ બુકિંગ માટે દમણના સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.